नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानमंजरी मॉडर्न स्कूलनी यूट्यूब चैनल में हूँ आप सौनु हार्दिक स्वागत करूँ छू। आज तारीख 6/10/2020 मंगलवार, धोरण 4। बाळको, आपणे गुजराती में धोरण 4 में 1-7 पाठ शीखी गया छे, बराबर। तमे थोड़ो थोड़ो होमवर्क पण करी लीधो हशे। तो आजे हूँ तमने हवे स्वाध्याय पोथीमांथी थोड़ू रिविजन करावुं छूं। बाळको, रिविजन शुरू करता पहला हूँ तमारी पासे एक माफी मांगवा मांगू छूं। आनी पहेलाना पीरियड में मैं ज्यारे तमने महात्मा गांधीनुं एक नानुं एवुं भजन बे कड़ीनुं संभळावेलुं, ए महात्मा गांधीए नहीं परंतु नरसिंह मेहताए लखेलुं छे, तो आ मारथी भूल थई गई छे, तो तमारी सौनी पासे हूँ माफी मांगू छूं, बराबर बाळको। चलो हवे आपणे धोरण 4 में स्वाध्याय पोथीमांथी थोड़ू रिविजन शुरू करिए, बराबर बाळको। जो तमे 1-7 पाठ तो शीखी गया छो, एटले हवे आपणे थोड़ू थोड़ू रिविजन करिए। जो तमे स्वाध्याय पोथी बाजू में राखीने बेसो अथवा आमां पण तमने मोबाइल में पण खबर पड़ी जशे, तो चलो आपणे शुरू करिए। पहलो प्रश्न छे, पहलो पाठ छे नावड़ी चाली। नावड़ी चाली ए तमे पाठ सरस रीते भणी गया छो, बराबर। हवे आमे आपणे रिविजन में पहलो प्रश्न लईए। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेने क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्स में लखो। पहेलुं छे सरोवरनुं पाणी जोता कोण खुश थई गयुं। बाळको, तमે पाठ વાંચ્યો હશે તો તમને ખબર જ છે સરોવરનું પાણી જોઈને કોણ ખુશ થઈ ગયું હતું, તો કે દેડકો। તો એનો જવાબ શું છે? ક, ક માં શું આપેલું છે? દેડકો। બીજું છે પીલું, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું? શું બનાવવાનું વિચાર્યું બાળકો? તો કે નાવડી। ત્રીજું છે નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું હતું નાળિયેરની કાચલી? ઉંદર, બરાબર। હવે જુઓ પ્રશ્ન બીજો। નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું છે કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? આપણે પાઠ વાંચ્યો હશે તો આપણને ખબર જ હશે કોણ કોણ નીકળ્યું હતું ફરવા। તો કીડી અને ભમરા સાથે દેડકો, પીલું અને ઉંદર ફરવા નીકળ્યા હતા। બીજું છે પાણીમાં કોણ કૂદી પડ્યું? તો કોણ કૂદી પડ્યું હતું પાણીમાં? તો દેડકો પાણીમાં કૂદી પડ્યો, બરાબર। ત્રીજું છે તરતા કોને કોને આવડતું ન હતું? કોને કોને તરતા નહોતું આવડતું? તો કે કીડી, ઉંદર, પીલું અને ભમરાને તરતા આવડતું ન હતું। એને તરતા ન જ આવડે ને, એ કંઈ પાણીમાં રહેતા પ્રાણીઓ નથી। હવે છે ચોથું, પીલું ઝડપથી શું લઈ આવ્યું? તો જવાબ છે પીલું ઝડપથી એક પાંદડું લઈ આવ્યું। પાંચમું છે નાવડી બનાવવા ભમરો શું લઈ આવ્યો? નાવડી બનાવવા માટે ભમરો શું લઈ આવ્યો હતો? તો કે નાવડી બનાવવા માટે ભમરો એક લાંબી દોરી લાવ્યો। હવે જો બાળકો, આપણે એક એક વાક્યના જવાબ તો શીખી ગયા, હવે આપણે 2-3 વાક્યોના જવાબ શીખવાના છે। એમાં છે પહેલું, નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું? તો નાવડી બનાવવા ઉંદર શું લઈ આવ્યો? તો કે નાળિયેરની એક કાચલી લાવ્યો, કીડી એક નાનકડી લાકડી લાવી, ભમરો એક લાંબી દોરી લાવ્યો અને પીલું એક પાંદડું લઈ આવ્યો। શું લઈ આવ્યા? શું શું વસ્તુ જોતી હતી? તો કે નાળિયેરની કાચલી, પછી એક નાનકડી લાકડી, એક લાંબી દોરી અને એક પાંદડું। આ બધી સાધન સામગ્રીથી શું બનાવ્યું એ લોકોએ? નાવડી, બરાબર। સમજ્યા જવાબ? જો હજી ફરીથી તમને સમજાવી દઉં, નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું?
તો કે નાવડી બનાવવા ઉંદર નાળિયેરની એક કાચલી લાવ્યો, કીડી એક નાનકડી લાકડી લાવી, ભમરો એક લાંબી દોરી લાવ્યો અને પીલું એક પાંદડું લઈ આવ્યું. જો બીજો, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ નાવડી કેવી રીતે બનાવી? તો શું છે જવાબ? ઉંદરે દાંત વડે કાણું પાડીને કાચડીમાં લાકડી ભરાવી અને કીડીએ લાકડી પર ચડીને દોરી બાંધી દીધી અને પીલુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરને મદદ કરી. આ રીતે તેઓએ નાવડી બનાવી. હજો બાળકો, ચોથો પ્રશ્ન છે, નીચેની ખાલી જગ્યા પૂરો. જો ખાલી જગ્યામાં આપણે પહેલું છે, ખાલી જગ્યાને તરતા આવડતું હતું, તો શું જવાબ આવશે બાળકો? દેડકા. દેડકાને તરતા આવડતું હતું. બીજું છે, ખાલી જગ્યા નાળિયેરની કાચલી લઈ આવ્યો. બાળકો તમને ખબર જ છે નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું હતું? તો કે ઉંદર. ત્રીજું છે, પીલું ખાલી જગ્યા લઈ આવ્યું. તો શું છે? પીલું શું લઈ આવ્યું? તો કે પાંદડું. હવે જુઓ, પાંચમો છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, ઉંદરને તરતા આવડતું હતું. બાળકો આ વાક્ય સાચું છે કે ખોટું? તો કે ખોટું. બરાબર. બીજું છે, કીડી એક લાકડી લઈ આવી. સાચું. કીડી શું લઈ આવી હતી? એક લાકડી. હવે જો ત્રીજું, સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા મળે નહીં. બાળકો આ વાક્ય તદ્દન ખોટું છે. સૌ સાથે મળીને કામ કરીએ તો સફળતા જરૂર મળે. હવે જો ચોથું છે, દેડકાને હસવા પર પસ્તાવો થવા લાગ્યો. શું છે? સાચું છે. બાળકો આ પાઠ તમે જ્યારે શીખ્યા ત્યારે ખબર છે ને તમને કે આ લોકો જ્યારે પીલું, ઉંદર, કીડી નાવડી લઈને આવ્યા ત્યારે દેડકાભાઈ તો હસવા લાગ્યા હતા, પરંતુ તેને હસવા ઉપર ખૂબ જ પસ્તાવો થયો છેલ્લે. હવે જુઓ, આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય પ્રયોગ કરવાના છે. ઉદાહરણ જુઓ, દેડકો. તો કે દેડકો પાણીમાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. એ રીતે આપણે ચકલી, ઉંદર, કબૂતર, ભમરો અને કાગડો આ પાંચ શબ્દ ઉપરથી સરસ મજાના શું બનાવવાના છે? વાક્ય પ્રયોગ. તો ચકલી, તો ચકલી ચીંચી ચીંચી કરે છે. બરાબર. હવે જો બીજું, ઉંદર. તો કે ઉંદર ચૂંચું ચૂંચું કરે છે. હવે ત્રીજું જુઓ, કબૂતર. તો કબૂતર ઘૂઘુ ઘૂઘુ કરે છે. ચોથું છે, ભમરો. તો ભમરો ગુનગુન ગુનગુન કરે છે. હવે જુઓ, પાંચમું છે, કાગડો. તો કાગડો કાંકા કાંકા કરે છે. સમજાણો બાળકો? આ શબ્દ લઈને આપણે એનું વાક્ય બનાવવાનું છે. હવે જુઓ, પ્રશ્ન નંબર 7 છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો જો આપણને કૌંસમાં 5-6 શબ્દ આપ્યા છે, બોર્ડ, રાફડો, દર, માળો, વાડો અને ઘર. તો આપણે જે વાક્ય આપ્યું છે એની ઉપરથી આપણે આ શબ્દનો ઉપયોગ કરીને જવાબ આપવાનો છે. પહેલું છે, ઉંદરનું રહેઠાણ. તો ઉંદરનું રહેઠાણ શું છે બાળકો? તો કે દર. હવે જો બીજું, વાઘ અને વરુનું રહેઠાણ. તો વાઘ અને વરુ ક્યાં રહે છે? તો કે બોર્ડ. ત્રીજું છે, પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે. તો પંખી શેમાં રહે છે બાળકો? તો કે માળો. હવે છે ચોથું, બકરી ઘેંટાને જ્યાં પૂરવામાં આવે છે તે. તો ક્યાં રહે છે બકરા અને ઘેંટા? તો કે વાડો.
હવે છે ચોથું માણસનું રહેઠાણ. આપણે માણસ છીએ, આપણે ક્યાં રહીએ છીએ બાળકો? તો કે ઘર. હવે છઠ્ઠું છે સાપનું રહેઠાણ. તો સાપનું રહેઠાણ શું છે? રાફડો. બરાબર, આ આપણને જવાબ જે ઉપર કૌંસમાં આપેલા જ છે. બરાબર, હવે જુઓ આઠમો પ્રશ્ન. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, હા જો બાળકો, એ હું તમને મોઢે સમજાવી દઉં છું. આમાં તે દેખાતી નથી. બરાબર, બે ખાલી જગ્યા કપાઈ ગઈ છે. તો પહેલી ખાલી જગ્યા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. બાળકો આ બધું શું કહેવાય છે? તો કે માસ, એટલે કે મહિના. બીજું છે સફરજન, દાડમ, કેરી. તો બાળકો આ શું છે? બધું ફળ. બરાબર, હવે જો રાતો પીળો અને લાલ દેખાય છે. તો રાતો પીળો અને લાલ આ બધું શું છે બાળકો? તો કે રંગ. હવે ચોથું જુઓ શિયાળો, ઉનાળો, ચોમાસું આ બધું શું છે? ઋતુ. હવે જુઓ કાકા, ફુવા, માસી તો આ બધું શું છે બાળકો? તો કે સંબંધ. દૂધી, કારેલા, ભીંડા તો આ બધું શું છે? શાકભાજી. હવે છે સાતમું મોર, પોપટ, કાબર તો આ બધું શું છે? પંખી. હવે જુઓ નવમો પ્રશ્ન, નીચેની શબ્દોની સાચી જોડણી લખો. બાળકો જો જોડણી તો તમે સામે તમારી પાસે શબ્દ હોય ત્યારે તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ. જો પહેલું છે નાવડી, તો આમાં નાવડીમાં ડી રસોઈ આપ્યો છે, પણ હકીકતમાં શું આવશે? નાવડી. તો નાવડીમાં ડી દીર્ઘ આવશે. બીજું છે કીડી, તો કી અને ડીમાં બંનેમાં રસ્વઈ આપ્યા છે, પણ હકીકતમાં શું આવશે? બંને દીર્ઘ, તો કીડી. ત્રીજું છે આમાં આપ્યું છે પાંદડું, તો પાંદડું ન હોય પણ શું હોય? પાંદડું. પા ઉપર મીંડું અને ડ ઉપર પણ મીંડું. હવે જુઓ નાળિયેર, તો નાળિયેરમાં આમાં દીર્ઘ આપી છે, પણ હકીકતમાં શું આવશે? રસ્વઈ, તો કે નાળિયેર. સરોવર, તો હકીકતમાં મીંડાવાળો સ ન આવે, પણ કયો આવે? સસલાનો સ, તો સરોવર. પીલું, તો પીલુંમાં રસ્વઈ પી ન આવે, પણ શું આવે? દીર્ઘઈ પી, એટલે કે પીલું. હવે જુઓ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. બાળકો મેં આની પહેલાં તમને બધા સમાનાર્થી અને વિરોધી શબ્દો શીખવી દીધા છે, પરંતુ રિવિઝન કરાવું છું એટલે આપણે ફરીથી પણ શીખી જશું. તો સમાનાર્થી શબ્દોમાં પહેલું છે પાણી, તો પાણી એટલે જળ. નાવડી, તો નાવડી એટલે હોડી. મજા, તો મજા એટલે આનંદ. ચોથું છે પાંદડું, તો પાંદડું એટલે પર્ણ. પાંચમું છે લાકડી, તો લાકડી એટલે લાઠી. એના પછી છે માથું, તો માથું એટલે શિર. હવે જુઓ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. બાળકો શબ્દકોષના ક્રમમાં ગોઠવવું એટલે પહેલાં આપણે અ આ ઈ જે સ્વર આવે એના જો શબ્દો હોય તો પહેલાં એ ગોઠવી દેવાના, અને પછી આપણને આખો કક્કો તો આવડતો જ હોય છે, પછી કક્કાવાળી પ્રમાણે ગોઠવવાના. એટલે જુઓ આમાં આપણને એક ઉંદર આપ્યું છે, એ અ આ ઈમાંથી આવે છે, એટલે પહેલું આવશે ઉંદર. પછી છે બીજો શબ્દ આવશે નાવડી, ત્રીજો આવશે પાણી, અને ચોથું આવશે પાંદડું. જો બાળકો સ્વાધ્યાય પોથીમાં મેં તમને આ આજે પહેલા પ્રકરણનું રિવિઝન કરાવી દીધું છે. જો સ્વાધ્યાય પોથીમાં તમારે બાકી હોય લખવાનું અને ટેક્સ્ટ બુકમાં, એટલે કે તમારી જે બુક છે ચોથા ધોરણની ગુજરાતીની, એમાં જો તમને બાકી હોય તો એમાં પણ તમે લખી નાખજો. જો હવે તમે થોડું થોડું હોમવર્ક કરતા રહેજો, કારણ કે તમને અહીંયા ગમે ત્યારે સ્કૂલે હોમવર્ક ચેકિંગ માટે કદાચ બોલાવવામાં આવશે. બરાબર, હવે જો બાળકો આ વાર્તા એક કાગડાની છે, તરસ્યો કાગડો. આ વાર્તા મેં તમને પહેલાં પણ કહેલી જ છે. બરાબર,
છતાં પણ આજે આપણે રિવિઝન કરીએ છીએ તો ફરીવાર સાંભળો. તમે વાર્તા તો ઘણીવાર સાંભળી જ હશે, સ્કૂલમાં પણ સાંભળી હશે અને મમ્મી પપ્પા પાસે પણ સાંભળી હશે. તો વાર્તા સાંભળી તમને ગમે છે ને બાળકો? તો ચાલો આપણે ફરીથી આ વાર્તા વાંચીએ. એક કાગડો હતો. એક વખત તેને ખૂબ તરસ લાગી. તે પાણી શોધવા લાગ્યો. એટલામાં તેને એક કુંજો દેખાયો. તે ઉડતો ઉડતો કુંજા પાસે ગયો. કુંજામાં પાણી ઓછું હતું તેથી કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી નહીં. જો બાળકો, એક ઉનાળાના દિવસમાં એ કાગડો જંગલમાં ફરતો હતો. ખૂબ દૂર દૂર સુધી એને પાણીની તપાસ ખૂબ જ કરી પણ એને ક્યાંય દેખાણું નહીં. અને અંતે જ્યારે ખૂબ જ થાકી ગયો હતો ત્યારે તેને એક દૂર દૂર પાણીનો કુંજો દેખાયો. પરંતુ કુંજામાં પાણી બહુ જ નીચે હતું તેથી કાગડાની ચાંચ કાંઈ એમાં પહોંચે એમ હતી નહીં. તેથી કાગડાએ એક યુક્તિ કરી. તે વિચાર કરવા લાગ્યો. કાગડાએ આસપાસ કાંકરા પડેલા જોયા. તેણે ચાંચમાં એક એક કાંકરો લઈને કુંજામાં નાખ્યો અને પાણી ઉપર આવવા લાગ્યું. પાણી ઉપર આવ્યું ત્યાં સુધી તેણે કાંકરા નાખ્યા. કાગડાએ કેવી યુક્તિ કરી? કુંજામાં પાણી થોડું હતું ને તેથી તેણે એક એક કાંકરો લઈને કુંજામાં નાખવા માંડ્યો અને જેટલું પાણી ઉપર આવે એટલા કાંકરા એણે નાખ્યા. કુંજામાં પાણી ઉપર આવતા તેણે ચાંચ બોળી. શું કર્યું? પાણી ઉપર આવી ગયું તેથી તેણે કુંજામાં ચાંચ બોળી. તેણે પેટ ભરીને પાણી પીધું. પછી તે ખુશ થઈને કાંકા કરતો ઉડવા લાગ્યો. શું કર્યું? તે ખુશ થઈ ગયો અને કાંકા કરતો ઉડી ગયો. બરાબર. હવે જુઓ, એક નાનું એવું કાવ્ય પણ આમાં આપ્યું છે. ચાલો ને રમીએ હોળી હોળી. જો આપણે આમાં છે કાવ્ય વાંચીએ. ચાલો ને રમીએ હોળી હોળી, વર્ષ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર, ઝરણા નાના આંજાય દોડી દોડી. ચાલો ને રમીએ હોળી હોળી, બાપુના છાપાને નકામાં થોથા, કાપી કૂપીને કરીએ હોળી. ચાલો ને રમીએ હોળી હોળી, સાદીને સઢવાળી નાની ને મોટી, મૂકીએ પવનમાં હોળી છોડી. ચાલો ને રમીએ હોળી હોળી, ખાલી ખમ હોળીએ ઊંધી વળે જો, પાંદડાને ફૂલ ભરું તોડી તોડી. ચાલો ને રમીએ હોળી હોળી, જાસે સાગર પાર પરિયો ના દેશમાં, સૌથી પહેલા દોસ્ત મારી હોળી. ચાલો ને રમીએ હોળી હોળી. કેવું છે બાળકો આ ગીત? નાનું એવું કાવ્ય છે. બરાબર. જો બાળકો, આજે મેં તમને પહેલા પાઠનું રિવિઝન કરાવ્યું. હવે હું તમને થોડું થોડું રિવિઝન કરાવતી રહીશ. હવે તમારે કદાચ એકાદ અઠવાડિયા પછી ચોથા ધોરણના ગુજરાતીની પણ ટેસ્ટ આવે છે, માટે તમે થોડું થોડું હોમવર્ક કરતા રહેજો અને થોડું થોડું રીડિંગ પણ કરતા રહેજો. તમારે પાઠ્યપુસ્તકમાં જો પહેલા પાઠના સવાલ જવાબ બાકી હોય તો એ પણ તમે થોડા થોડા આજે લખી નાખજો. ચલો બાળકો, ફરી મળીશું. નમસ્તે બાળકો.